આપણા બધા જ માલિકો પણ આ પ્રોગ્રામને જોતા હોય છે, એટલે ડોન્ટ વરી, આપણે કદાચ રિકમેન્ડ કરવાની પણ જરૂર નહીં. પરંતુ કોમર્શિયલાઇઝેશન જમાનાની અંદર અને લેસ કોમર્શિયલ વસ્તુઓને હાઇલાઇટ કર્યા સિવાય જે તથ્ય છે, જે આપણી થોડાક મહિનાઓ પહેલા ટેગલાઇન સાથે આપણે ચાલતા હતા, હવે સત્યની સાથે આપણે હોતા હતા અને આજે પણ છીએ, કોમર્શિયલાઇઝેશન જમાનાની અંદર ક્યારેક એવું થાય કે ન્યૂઝ ચેનલે કદાચ બેક ઓફ ધ કેમેરા સ્વીકારવું પડશે કે બાયસ હોઈએ. પરંતુ એ બધી જ વસ્તુથી ઉપર ઉઠીને આજે આપણે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટને પર્ટિક્યુલર વેમાં પ્રેઝન્ટ કરીએ છીએ. એ ટફ છે કે લોકોને કહેવું કે ભાઈ તમે આ પ્રકારે છો, તમે આ સ્વીકારવું પડશે. અને તેમ છતાં બેંગ મીડિયા આ વસ્તુને સ્વીકારીને અમે જ્યારે ચાલી રહ્યા છે, આ આ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ વ્યૂ માટે રુઝન આપશે. સી આ પોઈન્ટ ઓફ વ્યૂ ટુ યુ આર રાઈટ કે યુ નો કમર્શિયલાઇઝેશન જે વાત છે, આજે એવરીબડી નોઝ કે ન્યૂઝ ચેનલ્સ આર બીકમ બાયસ ઓર ગેટ કમર્શિયલાઇઝ્ડ. યસ, એક હકીકત છે. હવે આપણે લેટ અસ સે અગર ઇફ વી કમ્પેર ઇટ વિથ અવર ગુજરાત ન્યૂઝ ચેનલ, તો આઈ હેવ સીન કે ઇન યોર કેસ તમે, આઈ મીન નથિંગ કે હું તમારી અત્યારે તારીફ કરવા માંગતી નથી, બટ ધ ફેક્ટ ઇઝ કે તમે બેલેન્સ કરો છો કે અગર તમે એક રૂપ બતાવો છો, તમે બીજું બી રૂપ બતાવો છો, એન્ડ લેટ ધ વ્યુઅર્સ ડિસાઇડ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વિચ ગીવ્સ કોન્ફિડન્સ ઇન અ વ્યુઅર કે ના, આ લોકો એક એક સાઇડથી ખાલી નથી બતાવતા. ઘણી વાર એક બે વાર મેં એવા ઇન્સિડન્ટ જોયા છે જયારે કોઈ ઇન્સિડન્ટ થાય તમે બતાવતા જ નથી, આઈધર જ નથી બતાવતો, પણ એ આપણે જરા બાળકો સુસાઇડ કરતા હતા વચ્ચે, તો મેં એક ચેનલમાં જોયું, આઈ મીન સ્પોક ટુ ધ ચેનલ હેડ, તો હવે ભૂલ થઈ ગઈ કે શું એ લોકો એવું કહ્યું કે આ તો સારું એક વાર મરી જવું, સારું ઘડી ઘડી મરવા કરતા, આવો સ્ટેટમેન્ટ આવ્યો છે. મેં ટાઈમ નોટ સાથે કર્યું કે આ પ્રોગ્રામ એના ચેનલ હેડ જોડે કહ્યું, ત્યારે તમારામાં મેં એ જ દિવસે તમે એવું સ્ટેટમેન્ટ માર્યું હતું કે જિંદગી જીવવાની જ મેઇન એ છે, શું કહેવાય, મજા છે, ધેટ ઇઝ ધ મેઇન ચેલેન્જ ઇન લાઈફ, એન્ડ ધેટ ઇઝ ધ એવું, એટલે યુ નો સો યુ આર ગિવિંગ અ વેરી પોઝિટિવ વ્યૂ ટુ ધ હોલ થિંગ, અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે ભલે કોઈક એક એક તમારે એક તો એ તો બધા ચેનલ વાળા ક્રાઇમ બતાવી બતાવીને જાન ખાય છે, એટલે એ અલગ સ્ટોરી છે, એમાં અત્યારે નથી પડવું, કારણ કે એમાં એ બી તમે એટલે તમ લોકો કહો છો ટીઆરપી છે, પણ હું નથી ક્રાઇમ ટીઆરપી નથી, પણ વી આર નોટ રનિંગ ધ શો લાઈક ધેટ. નહીં નહીં, તમે શું, ના ના, ક્રાઇમ બધું બતાવી દો એટલે શું પેલા ન્યૂઝ વાળા એક જ પોલીસ સ્ટેશન જઈને બેસી જાય એટલે બધા ન્યૂઝ આવી જાય, એવું નહીં કે લેટ અ કમ્પ્લીટ ફર્સ્ટ. યસ, એટલે એવું નહીં કે આપણે બીજા કેથે જઈને બીજું થોડું શૂટિંગ કરીએ, આમ બીજા જે આમ આદમીના પ્રોબ્લેમ્સ છે, જે જે સી અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ધાગા દોરા ચોરી થાય છે તો સારું જ છે, તમે પ્રેશર બનાવી રાખો તો એ બહુ જ સારું કરો છો, એમાં કોઈ ડાઉટ નથી. અત્યારે જે છોકરાઓ ખોઈ ગયા, બાળકો ખોવાઈ જાય છે, તમે એનો પ્રેશર બનાવો છો, એ બી બહુ સારું કરો છો, એ બહુ પોઝિટિવ છે. પણ ઘણી ચીજો એવી છે કે જે, આઈ મીન, યુ કેન ડિસ્કાઉન્ટ ઇટ એન્ડ ધેર આર લેટ અધર થિંગ્સ, કે લેટ્સ ઇફ યુ ટોક ઓફ સમ યુનિકનેસ, સમ ઇનોવેશન્સ જે થાય છે, તમે નોર્મલી યુનિકનેસ ની ઇનોવેશન બતાવો છો, પણ તમે સ્ટુડન્ટ કમ્યુનિટી બતાવો છો, તમે જે ઇન્ડસ્ટ્રીની આ બિઝનેસ રિલેટેડ તમે નથી બતાવતા, ડોન્ટ ફીલ બેડ અબાઉટ ઇટ. તમે શું બીજી બીજા લોકો બી નથી બતાવતા, કેમ, કારણ કે એ લોકોને થાય છે કે અગર અમે બતાવી દઈશું તો પછી કમર્શિયલાઇઝેશન નહીં થશે, આ લોકો એડવર્ટાઇઝમેન્ટ નહીં આપશે. લેટ અસ એક્સેપ્ટ ધેટ. બીંગ અ બિઝનેસમેન નો એક્સપેક્ટ કરો તમારી પાસે, વાંધો નથી. એટલે તો મને બોલાવી છે, આઈ થિંક સો. એટલે વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ ઇઝ ધેટ કે તમે જે કરો છો એ બધું બરોબર છે, પણ ઓલસો ગીવ કવરેજ ટુ થિંગ્સ લાઈક, અને પછી તમે થોડું પોલિટિક્સમાં બી પેલા હવે એ બી આ તો બધા ચેનલ વાળા કરે છે કે જેવો કેમેરા ફર એટલે જય હોય, હાઈ હાઈટ નારા ચાલુ, એટલે ખબર જ પડે કે કેમેરા આગળ નારા ચાલુ થયા છે, પાછળથી ન હોય, એટલે એ બધું તો ઠીક છે, ધેટ ઇઝ ફેર ને. બટ વોટ આઈ ઓલસો એક્સપેક્ટ that other than this you should also give a view, at tame koso ke aa gutter kharab chhe e bhi badhu saru chhe, etle aa badhu je tame karo chho, but again you have to touch some, not I would not like to call it a personal problem, but tame koik ni vyatha ya dur vyatha batao, me ghana ghana ma jo tame loko bhi ghani cheezo lo chho ke let's say koi ben ne kai problem hoy chhe ya na ghar ma thik koi elderly ne kaadi mukya, na recent ma je keso banyo chhe ke je vruddhashram chhe tema dikrao ne dikriye kaadi mukya tha, ghar natu malto, gujarat news ek matra channel hati ke jene shuruaat karine tyar bad aaje emna ghar ma rahi raha, that is good, that is good, etle ava ghana ઘણા મુદ્દાઓ છે જે મેં ટચ કર્યા છે ને પર્સનલી, ખાલી એક ન્યૂઝ મેટર બનાવી લેવાથી, 5-7 મેટર ટીઆરપી કલેક્ટ કરી લેવાથી એ કદાચ પોઈન્ટ ઓફ વ્યૂ નથી હોતો. યુ ફોલો ઇટ અપ. યસ, એક્ઝેક્ટલી. એ મા બાપને જેમણે ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, એમનું ઘર પોતાના નામ પર છે, આજે તેઓ ત્યાં રહે છે, અને અવારનવાર અમારા સ્ટુડિયો પર આવીને ફોન કોલ થકી પણ કહી રહ્યા છે કે
હોલીવુડ જોવા ગમ, હોલીવુડ બોલીવુડ જોવા ગમતો હોય, નાચ ગાના જોવા ગમતો હોય, પીવા પીવાનું પીવા પીવાનું જોવા ગમતું હોય, પણ એના માટે બીજી ચેનલો છે ના, પણ બીજી ચેનલો ન્યૂઝ બી આપે છે એવું નથી, એટલે લેટ્સ સી, યુ શુડ ગિવ અ પેકેજ ડીલ, સો આઈ એમ વિથ યુ, ધેટ શુડ બી પેકેજ ડીલ. અને બીજો પોઈન્ટ કે ના, એટલે મને તો થોડા એટલે મેં કહું લોક પણ તો આપણે દેખાઈએ એટલે આપણે જોઈએ, હું એક્સપેક્ટ કરું છું કે તમે પોઝિટિવ અને એનાથી વધારે નેગેટિવ પોઈન્ટ અમારે નહીં, એટલે હવે ના કમિંગ જે કહેવાનો હતો એટલે કહી દીધા. બીજા મને બીજું આઈ લાઈક અતિથિ પ્રોગ્રામ, કારણ કે મને એમાં ગમે છે શું કે ધ ક્વોલિટી ઓફ ક્વેશ્ચન્સ આર વેરી ગુડ. સી અલ્ટિમેટલી ના તો આ તો બેઠાને વાર્તા કરીને તમે કેમ અમે કેમ કરીને ઉઠી બી શકીએ છીએ, પણ જે ક્વોલિટી ઓફ ક્વેશ્ચન, જે રિસર્ચની ડેપ્થ હોય છે, એ સમજ ખબર પડી જ જાય છે અને એના લીધે બહુ મજા આવે છે. અને બાકી સી દર ઇઝ નેગેટિવ પોઝિટિવ, તો તમારે ડે ટુ ડે જોઈને તમારા કસ્ટમર રિસર્ચ કરીને તમે કરો છો, બટ એઝ અ હોલ ઇટ ઇઝ અ વેરી ગુડ, યોર ગુજરાત ન્યૂઝ ઇઝ અ વેરી ગુડ પેકેજ એન્ડ વી લાઈક ઇટ. થેન્ક યુ સો મચ બંનેને. જે પ્રમાણે દર્શક મિત્રો, સવારની શરૂઆત ભગવાનના નામથી થાય અને ત્યારબાદ શુભેચ્છાઓનો દોર આપણે સુધી પહોંચે અને ત્યારબાદ ન્યૂઝનો ધમધમાટની વચ્ચે જ્યારે ક્યાંક આપણે લંચ લઈને બેઠા હોય ત્યાં ક્યાંક આપણે લંચને અને આપણા વિચારોને આરામ આપવા માટે અમે જનતાનો વાત થકી આપણે સુધી પહોંચીએ છીએ અને ત્યારબાદ ચા સુધી જ્યારે આપણે પહોંચીએ ત્યારે કેટલાક એવા હળવા ન્યૂઝ આપણે સુધી પહોંચાડવા અને ત્યારબાદ જ્યારે આપણે બધા જ હોલ ફેમિલી બેસી ગયા હોય લંચ ડિનર કરીને અને જ્યારે આપણે ખરેખર એક નવા વિચારને અંદર નાખવા માટે તૈયાર હોય ત્યારે અમે આપના ટીક બોક્સની સામે લોકમંચ કાર્યક્રમ થકી પહોંચીએ છીએ અને ત્યારબાદ અન્ય કેટલાક પ્રોગ્રામ જે ટેલિફોનિક માધ્યમથી અવારનવાર અલગ અલગ દિવસો પર જાગૃત ગ્રાહક જાગો છે, વાસ્તુશાસ્ત્ર છે, હવે ડોક્ટર ભારત શાહ પણ સેક્સોલોજીસ્ટના કાર્યક્રમમાં જોડાયા છે. આવા અલગ અલગ પ્રોગ્રામને પૂરા દિવસ દરમિયાન પ્રમાણે એ પ્રકારે ડિઝાઇન કર્યા છે કે ક્યાંક જે સમાજનો એક વર્ગ હોય કે જે અમુક પ્રોગ્રામ ન જોવે તો સારું અને સમાજનો અમુક વર્ગ એ પ્રોગ્રામ જોવે તો સારું, એ પ્રકારના પ્લાનિંગ સાથે ગુજરાત ન્યૂઝ આગળ વધી રહી છે. 6 years સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા છે અને વી વિશ કે હજી પણ અમે આ પ્રકારના ન્યૂઝ અને પ્રોગ્રામ્સ આપના સુધી પહોંચાડીએ. આ કાર્યક્રમમાં આજે ભાગ લેવા માટે બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આ તો હતી ચર્ચા ખુશીની, આ હતી ચર્ચા 6 years ની. આવતીકાલે ફરીથી મળીશું એક નવા વિષયની સાથે લોકમંચ કાર્યક્રમમાં. ત્યાં સુધી જમીને રજા આપશો. નમસ્કાર.